નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3માં આસપાસ પર્યાવરણ વિશેનો કોર્સ છે તેમાં આપણે જોશું. પાઠ 14 આપણો ખોરાક, તેમાં આપણે અહીંથી જોશું કે આપણે ખાઈએ છીએ તે ક્યાંથી આવે છે. તો કે નીચે કેટલીક વાનગીઓના નામ આપ્યા છે, થોડા વધારે નામ યાદીમાં ઉમેરો. જે વસ્તુ છોડ, વૃક્ષ અને વનસ્પતિમાંથી મળે છે ત્યાં ગ્રીન કલરનો એટલે કે લીલા કલરનો રંગ કરો, અને જે વસ્તુ પ્રાણીઓમાંથી મળે છે ત્યાં રેડ કરો એટલે કે લાલ કરો. તો મધ છે તો મધમાં આપણે શું કીધું છે, જો જે વસ્તુઓ પ્રાણીમાંથી મળે છે તેમાં લાલ કરો અને વનસ્પતિમાંથી મળે છે એમાં લીલો કરો. તો પ્રાણીમાંથી મળે છે એમાં લાલ કરવાનો છે અને વનસ્પતિમાંથી મળે છે તેમાં લીલો કરવાનો છે. તો આમાં આપણે લાલ રંગ પૂરીશું, આમાં લીલો રંગ પૂરીશું. આમ આ પ્રાણીમાંથી મળે છે એટલે એમાં લાલ રંગ પૂરીશું. ચોખા તો કે વનસ્પતિ છે તો વનસ્પતિમાં આપણે લાલ રંગ પૂરીશું. મકાઈ તો કે એ વનસ્પતિ છે તો એમાં પણ આપણે લાલ રંગ પૂરીશું. દૂધ તો કે એ પ્રાણીમાંથી મળે છે તો આપણે એમાં લાલ રંગ પૂરવાનો છે. લીંબુ તો કે વનસ્પતિમાંથી મળે છે તો એમાં આપણે લીલો રંગ પૂરવાનો છે. કોબી તો કે વનસ્પતિ છે એમાં પણ આપણે લીલો પૂરીશું. પાલક તો કે એ પણ વનસ્પતિ છે તો એમાં પણ ગ્રીન કલર પૂરવાનો છે. બટાકા, અજમો એ છે એ વનસ્પતિમાંથી મળે છે. ઘી તો કે ઘી છે એ પ્રાણીમાંથી મળે છે. ઈંડા, માંસ આ બે છે એ પ્રાણીમાંથી મળે છે. કેળા અને એ છે એ વનસ્પતિમાંથી મળે છે. દહીં છે એ પ્રાણીમાંથી મળે છે. ટામેટા, ડુંગળી, રાઈ અને મરચા આ ચારે વસ્તુઓ છે એ આપણે વનસ્પતિમાંથી મળે છે એટલે આપણે એમાં લીલો રંગ પૂરીશું. તો વિચારો અને લખો, તમે જ્યારે બીમાર પડો ત્યારે વનસ્પતિમાંથી મેળવેલી દવા લો છો જ્યારે, તો કે જો ઈજા થાય ત્યારે આપણે શું કરવું જોઈએ, તો કે ઈજા થાય ત્યારે હળદરવાળું દૂધ પીવું અને ઈજા થયેલ પર હળદર લગાવવી એટલે એ ઘા છે એ રોજાઈ જાય છે. તો પેટમાં દુખાવો હોય ત્યારે તો કે અજમો ગરમ પાણી સાથે લેવાનો. અજમો છે એ પાણીને ઉકાળીને છે એ અજમો એમાં નાખવાનો છે એટલે પેટનો દુખાવો છે એ વયો જાય છે. શરદી અને ઉધરસ હોય ત્યારે તો કે તુલસી અને આદુ તથા મધનો રસ છે એ મિક્સ કરીને પીવાથી છે એ શરદી અને ઉધરસ ગાયબ થઈ જાય છે. દાંતમાં દુખાવો હોય ત્યારે તો કે શેકેલું લવિંગ અથવા લવિંગનું તેલ લગાવવાથી છે એ દાંતનો દુખાવો છે એ મટી જાય છે. બીજો, દરેક ટોપલા માટે સાચી વસ્તુ પસંદ કરો, જોડવા માટે રેખા દોરો. તો આપણે અહીંયા રેખા આપણે છે એ દોરેલી છે. તો ફૂલો છે તો ફૂલો કેમાંથી મળે, તો કે ફૂલો છે એ કમળનું પ્રકાંડ છે એટલે કે ફૂલ છે એ કમળમાંથી મળે છે. તો આપણે એમાં છે એ રેખા કરવાની છે. હવે કચરાનું ફૂલ તો કે કરચનારનું ફૂલ છે એ આપણે આ ટોપલીમાં નાખીશું. આદુ તો કે આદુ છે એ છોડના બીજ ભાગ છે, આદુ છે એ છોડ છે એટલે એના બીજ ભાગમાંથી ઉગે છે. ફણસ તો કે ફણસ છે એ ફળોમાંથી મળે છે. આમળા તો કે આમળા પણ ફળોમાં છે. પાલક તો કે પાન એટલે કે પરણો. ચણા તો કે છોડમાંથી. મીઠો લીમડો તો કે પાન પરણો. રાઈ તો કે છોડના બીજ ભાગ. કેરી તો કે ફળો એ ફળો છે. મૂળા તો કે છોડના બીજ ભાગ છે. બટાટા એ પણ છોડના બીજ ભાગ. કેળું તો કે ફળ છે એટલે કે કેળું, કેરી આ બધા છે એ ફળ છે. તો એ ફળોમાં રેખા કરવાની છે. ફૂલ છે એ ફૂલમાં રેખા કરવાની છે. પાન છે તો એ પાનમાં પાલક છે. મીઠો લીમડો છે એ પાન છે એટલે કે પર્ણો છે. તો આપણે એમાં રેખા કરવાની છે. અને છોડના બીજ હોય ધારો કે છે ચણા છે, આદુ છે એ છોડના ભાગ છે. તો આપણે એમાં કરીશું
તો આવી જ રીતના છે તમારે પણ બુકમાં છે કરવાનું છે. તો આપણે અહીંયા પાઠ છે 14 છે પૂરો થાય છે અને આવતીકાલના વિડીયોમાં છે આપણે જોશું કે માટીની મજા પાઠ 15.